વડોદરાની હરણી દુર્ઘટનામાં નિર્દોષ બાળકોની જાનના દુશ્મન બનનારને ક્યારે સજા મળશે તેની રાહ જોવાઈ રહી છે, ત્યારે કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. જે કંપની ખાણીપીણીના ધંધામાં છે તેને બોટનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યું? અણઘડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના દસ્તાવેજ પર કોની સહી છે તેવા ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. કોટિયા કંપનીને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કે તેની કોની ભલામણથી કોન્ટ્રાક્ટ મળ્યો એ જાણકારી બહાર આવશે કે નહીં? આવા ઘણા બધા સવાલોના જવાબ ક્યારે મળશે તેની રાહ અત્યારે જોવાઈ રહી છે. વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાયેલા છે. માનુ, વડોદરાની હરણી દુર્ઘટનામાં નિર્દોષ બાળકો ભૂલકાઓએ જીવ ગુમાવ્યો, પરંતુ આ પ્રકારની જે ઘટનાઓ આ પહેલા પણ ઘટી ચૂકેલી છે આપણને યાદ છે. તક્ષશિલા કાંડમાં પણ આવું થયેલું હતું, મોરબી દુર્ઘટનામાં પણ આવું થયેલું હતું. આ કેટલાય આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકેલી છે, ત્યારે સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે, કોઈ દાખલારૂપ કામગીરી નથી કરવામાં આવતી અને અણઘડ વહીવટ જે તંત્રનો છે એના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે. સોનલ, હરણી લેકની ઘટના બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને વીટીવી આ સવાલો છે એ કોર્પોરેશનના સત્તાધીશોને કરી રહ્યા છે. આના માટે જવાબદાર કોણ? તંત્રને આ સવાલો ઉઠાવી રહ્યા છે, કારણ કે સવાલ અહીંયા એવો થઈ રહ્યો છે કે હરણી લેક ઝોનનું કામ કોટિયા કંપની જે ખાણીપીણીનો વ્યવસાય સાથે જોડાયેલી છે એનો કોઈ અનુભવ નથી, એને બોટનો કોન્ટ્રાક્ટ આપી દીધો. કોના કહેવાથી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કોટિયા કંપનીના કોન્ટ્રાક્ટ આપતા પહેલા શું તપાસ કરવામાં આવી હતી? કોન્ટ્રાક્ટ કંપનીનો જે કોટિયા કંપની છે એનો અનુભવ શું હતો? આની કોઈ તપાસ કરવામાં નથી આવી. અણઘડ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા દસ્તાવેજમાં સહીઓ કોને કરી છે? જે રીતે વીટીવીને વિગતો મળી રહી છે, જે તે સમયના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અન્ય સભ્યો તેમજ જે તે સમયે ત્યાં જે સાધારણ સભામાં આ મુદ્દો લેવામાં આવેલો અને એમાં મંજૂરી આપવામાં આવી છે, એટલે તમામ જે કોર્પોરેટરો છે એમની હાજરીમાં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર મામલે આ દસ્તાવેજ ઉપર સહી કોણે કરી? કારણ કે આવા જે અનુભવ વગરનો જે કંપની છે જેને રસોઈનો અનુભવ છે એને બોટિંગનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો એને લઈને મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. કોઈ અધિકારી ઉપર કેમ નથી આ પગલાં લેવામાં આવ્યા? કારણ કે જે રીતે એફઆઈઆર કરવામાં આવી છે કોટિયા કંપનીના જે સંચાલક છે એ અને એમના કર્મચારીઓ છે એમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે. કોટિયા કંપનીએ જે રીતે આ જે સંચાલન કર્યું, લોકોના જીવ જોખમમાં મૂક્યા, ત્યારે એનું મોનિટરિંગ કરવાની જવાબદારી જે અધિકારીની હતી એ અધિકારીને ગુનેગાર બનાવવાના બદલે આરોપી બનાવવાના બદલે એમને ફરિયાદી બનાવી દેવામાં આવ્યા છે અને એને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કોટિયા કંપનીને ફાયદો કરાવવા માટે અથવા તો અધિકારીઓને બચાવવા માટે કયા નેતાઓ તરફેણ કરી રહ્યા છે? કોન્ટ્રાક્ટરને બચાવવા માટે કોણ પ્રયત્ન કરી રહ્યો છે એવા પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. કોટિયા કંપની સાથે જે પરિવાર છે એનો નાતો શું છે એને લઈને સવાલ ઉભા થયા છે, કારણ કે શાહ પરિવારના સભ્યોના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ શાહ પરિવારનું મોટું માથું એટલે આનો કિંગ કોણ છે એને બચાવવાના અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બોટના ઓપરેટર નિયમ નથી પાડતા, તેમ છતાં એને કોઈ રોક્યા નહીં, આવા અધિકારીઓ વિરુદ્ધમાં કેમ ફરિયાદ ના દાખલ કરવામાં આવી એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સમગ્ર મામલે આજે બોટની દુર્ઘટના થઈ છે એમાં ઘણા બધાને બચાવવા માટેના પ્રયત્ન થતા હોય એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે આ મંજૂરી આપી ત્યારથી અત્યાર સુધી આજે આખો સિલસિલો ચાલી રહ્યો છે, એમાં ક્યાંક ના ક્યાંક જવાબદાર લોકોને બચાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે વીટીવી પણ અત્યારે સવાલો કરી રહ્યા છે કે આવા લોકોને બચાવવા માટે કોણ મેદાને પડ્યું છે અને કોને આ લોકોને બચાવવા માટેનો ફાયદો છે એના સવાલો અત્યારે પૂછવામાં આવી રહ્યા છે. જી જી માનુ, આભાર તમામ વિગતો માટે.